હવે કુલ અત્યાર સુધી 8 કિલો 319 ગ્રામ આ હાઈ પ્યોરિટી અફઘાન ચરસ એસઓજીને પીસીબી ટીમે પકડેલ છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 4,15,95,000 થઈ જાય. કેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં આ પ્યોરિટીની ચરસની કિંમત 50 લાખ રૂપિયા 1 કેજીની થાય છે. પોલીસની જાગૃતિના લીધે એટલા મોટા જથ્થાની ચરસ યુવાન પેઢીને વિનાશ તરફ લઈ જાય આના પહેલાં પકડાઈ ગયેલ છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટીને જે ઝુંબેશ સપ્ટેમ્બર 2020માં શરૂ કરી હતી, આ ફૂલ ફોર્સ સાથે આગળ વધી રહી છે. મને વિશ્વાસ છે કે સુરતને નશામુક્ત રાખવામાં, સેફ અને સલામત સુરત બનાવવામાં પોલીસના તમામ અધિકારીઓની મહેનત સફળ થશે. એસઓજી, ડીસીપી, પીઆઈ, એની સંપૂર્ણ ટીમ અને પીસીબી પીઆઈ આ તમામ અધિકારીઓનું અભિનંદન. આ સારી કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રાખે એવી આશા રાખું છું. ધન્યવાદ. આ લોકોને તો ગ્રાહક પ્રમાણે કોઈ એક ભાવ એના એમઆરપી તો નક્કી નથી. જેને જેની પાસેથી જેની જરૂર જેના ભાવ મળી રહે એના ભાવ આ લોકો કટકા કટકા 1 ગ્રામ 2 ગ્રામ આ એવી રીતે 1/2 ગ્રામ આપે અને ગમે તેટલી જેને જેની જરૂર હોય એટલી કિંમત વસૂલી લે. જે મેં કિંમતની વાત કરી આંતરરાષ્ટ્રીય બજારની, જે માનક કિંમત છે નાર્કોટિક્સ કંટ્રોલ ઓફ બ્યુરો જો ગણે છે, આ કિંમત એની 50 લાખ રૂપિયા 1 કેજીની થાય છે. આરોપી જે પિંકેશની મેં વાત કરી, આ એક હજીરા કંપનીમાં કામ કરે છે અને બીજો આરોપી અભી પણ ત્યાં એક કંપનીમાં કામ કરે છે. જમીને નીચે દાટવામાં આવી હતી અને પોલીસે જ્યારે પ્રેશર કર્યા ત્યારે આરોપીઓએ કાઢીને આપી. આ સચોટ તો ના કહી શકીએ પણ આ જ ક્વોલિટીની ચરસ છે લગભગ. મને એમ થાય છે જે કન્સાઇનમેન્ટ પહેલી હતી આ કન્સાઇનમેન્ટના ભાગ જ છે. અત્યાર સુધી કોઈએ આવીને લેન્ડિંગ કરાવ્યું એવી વસ્તુ ધ્યાનમાં નથી, પણ આ પ્રકારની જ અફઘાન ચરસ બીએસએફે જખૌ મરીનમાં પકડી હતી. પછી કચ્છ પોલીસે પણ લગભગ 8 કિલો ચરસ એને પણ દરિયાકાંઠામાં પડી મળી આવેલ હતી. આપને ખ્યાલ છે સુરતમાં પણ થોડા દિવસ પહેલાં એવી રીતે સુવાલી બીચ નજીકથી પેકેટો મળ્યા હતા. તો કોકના કોક આ પ્રકારનો કોઈ વાહણમાંથી કે તો પડી ગયા છે કે કોઈ માણસે ફેંક્યા છે, આ ફક્ત એક એસ્ટિમેટ લગાડવાની બાબત છે. પણ દરિયાકાંઠામાં ફિશરમેન વોચ ગ્રુપ, દરિયાકાંઠાના લોકો બધાની સાથે અમારી ટીમો સંપર્કમાં છે અને એટલા માટે અમને આશા છે કે આ લોકોના કાવતરું સફળ થવા દેશું નહીં. તો 2 અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. 50 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. સુરતના રાંદેર વિસ્તારમાંથી ચરસ ઝડપાયું છે. 4 કરોડની કિંમતનું ટોટલ ચરસ ઝડપી લેવામાં આવ્યું, જેમાં જમીનની નીચે દાટવામાં આવ્યું હતું. બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા. 3 લોકોની હાલ તો ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે અન્ય કોણ કોણ સંકળાયેલા છે તેને લઈને તપાસ કરવામાં આવશે. ફટાફટ ખબરો પર નજર સાબરકાંઠામાં. પોશીનાના આંજણી નજીક ચોરીની